એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ટીવી 9 સુપર 6 ન્યૂઝ સાથે, હું છું માનસી સોની. સુપર 6 માં આજે વાત કરવી છે આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. જાણીશું કે ખેડૂતો માટે શું આવ્યા છે રાહતના સમાચાર. કાળઝાળ ગરમીમાં એસી વાપરતા પહેલા તમારે શા માટે રહેવું જોઈએ સાવધાન. અને વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં લોકો પાણી માટે કેમ પોકારી રહ્યા છે ત્રાહિમામ. મુદ્દાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું થોડા રાહતના સમાચારની. કેરળમાં થઈ ચૂકી છે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી. જી હા, સત્તાવાર ચોમાસું બેસી ગયું છે કેરળમાં. જ્યારે બીજી તરફ મેઘાલયના ચેરાપુંજીમાં પણ વરસાદે બોલાવી છે રમઝટ. સમાચારના સમયસર વરસાદથી ખેડૂતોમાં ફેલાય છે આનંદની લાગણી. અને હવે ગુજરાતમાં ચોમાસા પર મંડાય છે મીટ. બીજા મુદ્દામાં અમારે આપને કરવા છે થોડા સતર્ક. જો તમે પણ એસી વાપરતા હોવ તો આ સમાચાર જુઓ, આપના માટે ખૂબ જ જરૂરી છે આ સમાચાર. તમારી થોડી પણ બેદરકારી તમને ભયાનક સ્થિતિમાં મૂકી શકે છે, કારણ કે એસી સાબિત થઈ શકે છે કોઈ બોમ્બ જેટલા જ ખતરનાક. વિસ્તારથી કરીશું વાત. અત્યારે જણાવી દઈએ ત્રીજો મુદ્દો કયો છે. રાજકોટ અગ્નિકાંડની કરીશું વાત. દુર્ઘટનાના 6ઠ્ઠા દિવસે પણ એક્શનમાં જોવા મળ્યું તંત્ર. પરંતુ આ એક્શન વચ્ચે કોંગ્રેસે સરકાર પર કર્યો છે ગંભીર આક્ષેપ. આક્ષેપ એ છે કે સરકાર માત્ર નાના માછલીઓ સામે જ કરી રહી છે કાર્યવાહી. આખરે મોટા માથાઓ સામે પગલાં ક્યારે. જ્યારે ચોથા મુદ્દામાં વિવિધ એકમો પર તંત્રે બોલાવેલી તવાઈની વાત. નિયમો વિરુદ્ધના અનેક એકમોને કરાયા છે સીલ. આ સિવાય સવાલ એ છે કે શું અત્યાર સુધી ઊંઘતું હતું તંત્ર. જ્યારે બીજી તરફ રાજકોટમાં શરૂ થઈ છે જનતા રેડ. ગેરકાયદે એકમો વિરુદ્ધ લોકો જ આવી ગયા છે એક્શન મોડમાં. પાંચમા મુદ્દામાં નિહાળીશું વાત ખૂબ જ શરમજનક ઘટનાની. વિકાસના દાવાઓ વચ્ચે ગુજરાતમાં અનેક ગામ તરસી રહ્યા છે પાણી માટે. મુદ્દો એ કે ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે પ્રજા માટે પાયાની સુવિધાઓ પણ કેમ નહીં. અને અંતમાં એ વાયરલ વિડીયોની વાત કે જેને જોઈને તમારા હોશ ઉડી જશે. એક તરફ જીવના જોખમે ખેડાઈ રહી છે સફર, જ્યારે બીજી તરફ રીલના ચક્કરમાં યુવાન પોતાના જીવને મૂકી રહ્યો છે જોખમમાં. સવાલ એ કે આ બાબતો પર તંત્રનું કેમ નથી ધ્યાન અને ખુદ લોકોને પણ ક્યારે આવશે ભાન. આ તમામ મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરે છે. સૌથી પહેલા એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.